વિજયનગર તાલુકો બન્યાને વર્ષો થઈ ગયા, પણ આ ગામની ગટરો બારે માસ ઉભરાતી જોવા મળે છે, જેનાથી ગંદકીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રીને સંબોધીને તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજ્યમાં શહેરી અને ગામડાઓની સ્વચ્છતા અને સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર તેમને રાજ્યમાંથી નાણાં પંચના અઢળક નાણાં જે તે પંચાયતને સીધા જ મળતા હોવા છતાં આજે પણ કેટલાક ગામોમાં ગટર વ્યવસ્થા અને ગંદકીના પ્રશ્નો ઠેરના ઠેર રહેતા સ્થાનિકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. આવી જ સમસ્યા તાલુકા મથકના ગામ એટલે કે વિજયનગરની છે, જેને લઈને આજે સ્થાનિકો અને જૈન સમુદાય દ્વારા હવે ન છૂટકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોકલવા તૈયાર કરેલ એક આવેદનપત્ર આજ રોજ વિજયનગર મામલતદાર માતંગ નિમાવત સુપ્રત કરવામાં આવ્યું, જેમાં વિજયનગર ગામમાં બારે માસ ઉભરાતી ગંદકીને લઈને ગટરો અને રોડ રસ્તાની સફાઈ થતી ન હોવાથી ઊભા થતા અનેક પ્રશ્નો અને સામાજિક નાઓ ધાર્મિક વ્યવસ્થા ઉપર ઊભી થયેલી પ્રતિકૂળ અસરો વિશે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. આ કામ સ્થાનિક ગ્રામ પંચાયતનું છે અને આવા બીજા વિકાસ કામો માટે કેન્દ્રના નાણાં પંચ દ્વારા વસ્તીના ધોરણે દર વર્ષથી સિદ્ધિ ગ્રાન્ટ ગ્રામ પંચાયતને આપવામાં આવે છે, તેનો વહીવટ સરપંચ અને પંચાયત સભ્યો કરે છે. તો વિજયનગરની ગટર માટે આ નાણાં પંચની ગ્રાન્ટ વાપરવામાં આવતી હોય તો આ સ્થિતિ કેમ છે, એ નાણાંનો ઉપયોગ ક્યાં થાય છે, આખા ગામની બારે માસની આ સમસ્યા ઉકેલવા આ ગ્રાન્ટ વાપરવામાં આવી છે, જો વાપરી હોય તો તાલુકા મથકના આ ગામની ગંદકીનો પ્રશ્ન જૈસે થે કેમ છે, આ સવાલો સાથે કરેલી રજૂઆત અંગે હવે મુખ્યમંત્રીને સંબોધીને આપવામાં આવેલ આ આવેદનપત્ર આપ્યા પછી કંઈ થશે કે કેમ એ અંગે સ્થાનિકોમાં હજુ અવડવ છે. લલિત ડામોર, જેડેસ ટીવી, વિજયનગર. ગટરનો પ્રશ્ન ખૂબ જ ભયંકર રીતે લોકોને મૂંઝવી રહ્યો છે, તે માટે કરીને અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને ઉપલા લેવલે પણ ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કયા કારણથી આ ગટર યોજનાની કોઈ વાત અમારી સંભળાતી નથી. અને જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે શી ખબર કઈ રીતે એના ઉદ્ઘાટન થઈ જાય છે અને કઈ રીતે એની વ્યવસ્થા થઈ જાય છે, મંજૂરીના લેટરો પણ આવી જાય છે, અને એ રીતે ખોટી માહિતી આપી અને ગ્રામજનોને ભરમાવી અને મતદાન કરાવડાવી દે છે અને પાછળથી ઠેરના ઠેર છીએ. આટલા મોટા શહેરમાં એક બસ સ્ટેન્ડ જેવું પણ કોઈ મથક નથી, એટલે આપણે સૌથી પછાત વિસ્તારની અંદર અંતરિયાળ વિસ્તારમાં રહ્યા છીએ, તો તેના કારણે આપણે આ બધી સમસ્યાઓથી ખૂબ જ ઝઝૂમી રહ્યા છીએ. સરકારશ્રી પાસે આપણે અપેક્ષા રાખીએ કે આપણા પ્રશ્નોની વેળાસરથી ન્યાય મળે અને અમારે આગળ કોઈ મોટા આંદોલનો કે અહિંસકના માર્ગે કોઈ બીજા બીજી કોઈ ચળવળ